જામનગરમાં સત્કર્મ ફાઉન્ડેશન તથા શ્રીકૃષ્ણ મિત્ર મંડળ દ્વારા તુલસી નગરી ખંભાડિયા હાઇવે પર શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કથામાં પ્રસિદ્ધ કથાકાર જિગ્નેશ દાદા રાધે રાધે વ્યાસપીઠ પરથી કથામૃત વહાવી રહ્યા છે સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે તળાવની પાડેથી કથા સ્થળ સુધી ભવ્ય પોથીયા યાત્રા યોજાઈ હતી જિગ્નેશ દાદાને નિહાળવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા બહોળી સંખ્યામાં ભક્તો પોથી યાત્રામાં ઉમટ્યા હતા અને પોથીયાત્રાએ શહેરમાં આકર્ષણ જગાવ્યું હતું કથામાં પ્રથમ રાત્રિએ સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઈ વ્યાસપીઠ પૂજન કર્યું હતું તથા જિગ્નેશ દાદાના શુભાશીષ મેળવ્યા હતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મણિપુરથી મહારાષ્ટ્ર સુધીની ભારત ન્યાય યાત્રા અંગે જામનગરમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા દેઘુબા તથા પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જામનગરમાં જીડીસા સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા ધરાવે છે સ્કૂલના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરી રહ્યા છે આજે સ્કૂલનો સાંસ્કૃતિક કાર્યક્રમ વૈવિધ્યમ યોજાયો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા શૈક્ષણિક ક્ષેત્રે તથા રમતગમત કલા સહિતની ઈત્તર પ્રવૃત્તિઓમાં સિદ્ધિઓ મેળવનાર સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મીડિયા ક્ષેત્રે પ્રદાન બદલ નોબત પરિવારના નીરવભાઈ માધવાણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબાએ પ્રાસંગિક વક્તવ્યમાં રવિન્દ્ર જાડેજાનું ઉદાહરણ રજૂ કરી વિદ્યાર્થીઓમાં શિક્ષણ ઉપરાંત પણ કોઈ પ્રતિભા હોય તો એ મુદ્દે વિદ્યાર્થીઓને આગળ વધવા સપોર્ટ કરવા વાલીઓને વિનંતી કરી હતી સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો